वालेकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? जनाब कुतुबुद्दीन मौलिम बॉयज प्राइमरी शाळाना ऑनलाइन क्लास में तमारू स्वागत छे। धोरण बे विषय गणित प्रकरण सात जग अने मग। विद्यार्थी मित्रों स्वाध्यायपोथीनी अंदर आपणे करी रह्या छीए, तो स्वाध्यायपोथी खोलो, एनो पाना नंबर 881 खोलो, एनो प्रश्न 8 कोयडा उकेलो। विद्यार्थी मित्रों काले 1-3 दाखला थई गयेला छे, आजे आपणे 4 दाखलाथी शरूआत करवानी छे। तो विद्यार्थी मित्रों ध्यान आपो विडियोनी अंदर अने मारी साथे करो। हाथमां पेन्सिल रबर फूटपाटी लो अने पहले समजूती मेळवो अने पछी लखो, बराबर? चालो तो दाखला नंबर 4। तेलनी शीशीमां 90 मिली तेल हतुं, तेमांथी 10 मिली तेल ढोळाई गयुं, हवे शीशीमां केटलुं तेल वध्युं? तो विद्यार्थी मित्रों तेल हतुं आटलू, एमांथी आटलू तेल ढोळाई गयुं एटले के एमांथी आटलू तेल चाल्युं गयुं, तो शुं थशे? विद्यार्थी मित्रों एक बार फरी जोईए, 90 मिली तेल हतुं एमांथी 10 मिली ढोळाई गयुं, बराबर? ढोळाई गयुं एटले एमांथी ओछुं थई गयुं। हमेशा कोई पण वस्तु उमेरवानी होय त्यारे सरवाळो थाय अने ढोळाई जाय एटले बाद थाय, ढोळाई गयुं एटले एमांथी ओछुं थई गयुं। विद्यार्थी मित्रों ढोळाई गयुं एटले ओछुं थई गयुं, तो चालो ओछुं थाय एटले बाद थाय, तो लखीए आपणो दाखलो। 90 मिली तेल हतुं, बराबर, एमांथी 10 मिली तेल ढोळाई गयुं, बराबर? तो आपणे अहीं लखीए ढोळाई गयुं एटले एमांथी ओछुं थई गयुं, ओछुं थाय एटले हमेशा बाद बाकी थाय, સમજ પડે છે? હમણાં ગઈકાલે આપણે 3 દાખલામાં સરવાળો કરેલો એટલે એની અંદર ઉમેરેલું કુલ વસ્તુ શોધવાની હતી એટલે સરવાળો થશે, ને આમાંથી ઢોળાઈ જાય, કોઈ વસ્તુ ચાલી જાય, કોઈ વસ્તુ બાદ થાય, તો હંમેશા શું થાય? બાદ બાકી। ચાલો વિદ્યાર્થી મિત્રો સરવાળો હોય કે બાદ બાકી હોય કરવાની શરૂઆત કયા હાથથી, કઈ બાજુથી? તો એકમથી જમણા હાથથી કરીએ છીએ, બરાબર ને? સરવાળો અને બાદ બાકી કરવાની શરૂઆત હંમેશા એકમથી થાય, કયા હાથથી થાય? જમણા હાથથી થાય। ચાલો એકમમાં ઉપર 0 નીચે પણ 0 એટલે શૂન્યમાંથી શૂન્ય જાય તો શું આવે? 0। દશકમાં શું છે? ઉપર 9 નીચે 1, તો કેટલી લાઈન દોરીએ? 9 લાઈન દોરીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। બાદબાકીના દાખલા આગળના તાસમાં શીખવી જ દીધેલા છે મેં તમને। ચાલો તો 9માંથી 1 બાદ કરવાનું એટલે કેટલી લાઈન છેકવાની? 1 લાઈન છેકી, બરાબર? 1 લાઈન છેકવાની એટલે 1 લાઈન આપણે છેકી કાઢી, તો હવે કેટલી લાઈન વધી? તો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો 9માંથી 1 જાય તો કેટલા વધે? 8। તો જવાબ શું આવ્યું? 80 મિલી તેલ વધ્યું, 80 મિલી વધ્યું, બરાબર? તો આપણે અહીંયા લખીશું નીચે જવાબમાં, 80 મિલી તેલ વધ્યું। સમજ પડે છે? અને શું કરવાનું? એની ઉપર બોક્સ બનાવવાનું, બરાબર ને? મારી સાથે બોક્સ બનાવવાનું યાદ રાખજો, જ્યારે પણ આ પ્રમાણે દાખલા હોય હંમેશા નીચે બોક્સ બનાવવાનું જવાબની ઉપર, બરાબર? સમજ પડે છે? પડી સમજ? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ દાખલા નંબર 5। એક બરણીમાં 15 લિટર ઘી હતું, એમાંથી 4 લિટર ઘી શીરો બનાવવામાં વાપર્યું, તો હવે બરણીમાં કેટલું ઘી વધ્યું? ચાલો, 15 લિટર ઘી હતું, બરાબર છે, ને 4 લિટર ઘી શીરો બનાવવા, 4 છે ખાલી, નીચે 2 રકમ નથી, 1 જ છે, જુઓ 4, તો ક્યાં લખીશું? એકમની નીચે એટલે 5 નીચે 4, 4 લિટર ઘી વાપર્યું, તો હવે કેટલું ઘી વધ્યું? ઘી હતું એને અને એમાંથી ઘી વપરાઈ ગયું એટલે એમાંથી બાદ થઈ ગયું, તો શું આવશે? કઈ નિશાની આવશે? બાદ બાકીની નિશાની। 5ની નીચે 4 છે, 1ની નીચે કોઈ રકમ નથી, તો શું લખીએ છીએ આપણે? 0, આગળ પણ શીખવેલું છે મેં તમને। ચાલો બાદ બાકી કરવાની શરૂઆત એકમથી જમણા હાથથી। એકમમાં ઉપર કઈ રકમ છે? 5, નીચે કઈ રકમ છે? 4, તો કેટલી લાઈન દોરીએ? 5 લાઈન દોરીએ, 1, 2, 3, 4 અને 5। 5માંથી કેટલા બાદ કરવાના છે? 4, 4 બાદ કરીએ એટલે કેટલી લાઈન છે કે 4, તો 1, 2, 3 અને 4 છે, કઈ કઈ લાઈન? હવે કેટલી લાઈન વધી? 1, તો 5માંથી 4 જાય તો 1, 1માંથી 0, કોઈ પણ રકમમાંથી 0 જાય કે કોઈ પણ રકમનું 0 સાથે સરવાળો, જવાબ શું આવે? તે જ રકમ, આગળ પણ બતાવેલું છે મેં તમને, તો 1માંથી 0 જાય તો જવાબ શું આવે? 1,
11 લીટર ઘી વધ્યું. સમજ પડી? તો જવાબ શું આવે? 11 લીટર ઘી વધ્યું. ને એની ઉપર શું કરીએ? બોક્સ બનાવીએ આ પ્રમાણે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલો જોઈએ. આગળનો દાખલા નંબર 6, છેલ્લો દાખલો. શાળાની એક પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે. બાળકોએ આજે તેમાંથી 40 લીટર પાણી પીધું, તો ટાંકીમાં કેટલું પાણી બાકી રહ્યું? 50 લીટર પાણી છે, એમાંથી 40 લીટર પાણી પીધું, તો કેટલું પાણી બાકી રહ્યું વિદ્યાર્થી મિત્રો? ચાલો બોલો, તો શું કરવું પડે? 50માંથી 40 લીટર પીધું તો શું થાય? બાદ બાકી, બરાબર ને? 50માંથી 40 લીટર પાણી ચાલ્યું ગયું, પી લીધું છોકરાઓએ, તો કેટલું બાકી રહ્યું? તો શું થશે? બાદ બાકી. બાદ બાકી કરવાની શરૂઆત જમણા હાથથી એકમથી, એકમમાં ઉપર 0, નીચે 0. શૂન્યમાંથી શૂન્ય જાય તો 0, 5માંથી 4 જાય તો લાઈન પહેલાં કરીએ. કેટલી લાઈન કરવી પડે? 5. તો 1, 2, 3, 4, 5. એમાંથી કેટલા બાદ કરવાના છે? 4. તો કેટલી લાઈન છે કીસુ? 4. તો 1, 2, 3, 4 છે કઈ ગઈ, તો કેટલી લાઈન વધી? 1. તો 5માંથી 4 જાય તો કેટલા વધે? 1. તો કેટલું બાકી રહ્યું? 10 લીટર પાણી બાકી રહ્યું. તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 10 લીટર પાણી બાકી રહ્યું. એની ઉપર શું બનાવવાનું? બોક્સ. શું બનાવવાનું? બોક્સ બનાવવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે તમારે 3 દાખલા આજે સ્વાધ્યાયપોથીમાં કરવાના છે. ગઈકાલે 3 દાખલા સરવાળાના કરેલા, આજે 3 દાખલા કયા કર્યા? બાદ બાકીના, બરાબર. તો કાલે પણ તમને નોટમાં લખવાનું કીધેલું, આજે પણ આ 3 દાખલા 4, 5 અને 6 ગણિતની ખાનાવાળી નોટમાં એકવાર લખવાના છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ, બાય, અલ્લાહ હાફિઝ.